जय स्वामीनारायण। सहजानंद विद्यालय द्वारा आयोजित डिजिटल अभ्यास श्रेणी में आप सबनो हार्दिक स्वागत है। आजनो अभ्यास धोरण 6 विषय गुजराती निबंध लेखन। निबंध लेखन में आप त्रीजो निबंध जोईशु मातृप्रेम। तो मातृप्रेम निबंध लखती वक्त आप खास ध्यान में रखवानो मातृप्रेम अंगे कहेवतो अने पंक्तिओ अपने प्रस्तावना पछी तरत मूकीशू। त्यारबाद बाळक माटे माँ शुं शुं करे छे ए लखीशू। त्यारबाद पशुपंखीओमां जोवा मळतो मातृप्रेम अने महापुरुषोना घडતરમાં માનો પ્રેમ, ત્યારબાદ બાળકનું થતું ઘડતર, આ રીતે આપણે માતૃપ્રેમ નિબંધ લખીશું। ગુજરાતી કવિ પ્રેમાનંદે કહ્યું છે, ગોળ વિના મોળો કંસાર, માં વિના સૂનો સંસાર। જગતના સૌ સ્નેહ સંબંધોમાં માતૃપ્રેમનું સ્થાન સર્વોચ્ચ છે। બાળકના સુખ ખાતર માતા અનેક કષ્ટો વેઠે છે, દિવસ રાત તે બાળકની ચિંતા કરે છે। બાળકના ઉછેર અને વિકાસ પાછળ તે પોતાના સુખ દુઃખ ભૂલી જાય છે। બીમાર કે અપંગ બાળક પ્રત્યે તો માતાનો બમણો પ્રેમ છલકાય છે, એટલે કે ડબલ પ્રેમ થઈ જાય છે। માતાના ત્યાગ અને પ્રેમની કોઈ સીમા હોતી નથી। આથી જ કહેવાય છે કે માતે માં બીજા બધા વગડાના વા। માતાનો પ્રેમ નિસ્વાર્થ હોય છે, એટલે કે સ્વાર્થ વગરનો હોય છે। પુત્ર કદાચ કુપુત્ર પાકે, પણ માતા કદી કુમાતા બનતી નથી। માતાને તેના બધા બાળકો માટે સમાન પ્રેમ હોય છે। બાળક ક્યારેક રડે, તોફાન કરે કે કોઈ વસ્તુ માટે જીદ કરે, ત્યારે માં તેને પ્રેમથી સમજાવે છે। ક્યારેક માં તેને શિક્ષા પણ કરે છે। તે વખતે પણ તેના હૃદયમાં તો તેના માટે અનહદ પ્રેમ જ હોય છે। માતા બાળકના જીવનમાં ઉચ્ચ સંસ્કાર સિંચે છે। શિક્ષકો તો બાળકને માત્ર પુસ્તકની કેળવણી આપે છે, પરંતુ માતા બાળકને જીવનલક્ષી કેળવણી આપે છે। તેથી જ કહેવાયું છે કે એક માતા 100 શિક્ષકોની ગરજ સારે છે। માં પેટે પાટા બાંધીને પણ બાળકને સારી રીતે ઉછેરે છે। માતાની લાગણીની હૂંફ બાળકને માટે આવશ્યક છે। માતા હતાશામાં હિંમત આપી પુત્રમાં આશા જન્માવે છે। મૂંઝવણના વખતે તેને પ્રેરણા આપે છે। ખરેખર માતા વિશ્વનું સર્વોત્તમ તીર્થધામ છે। માના ચરણોમાં સ્વર્ગનું સુખ સમાયેલું છે। આથી કવિશ્રી બોટાદકરે લખ્યું છે કે વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માળીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ। એટલે કે વાદળી હોય આકાશમાં, એ થોડીવાર વરસી અને શાંત થઈ જાય છે, પણ માળીનો મેઘ એટલે કે માતાનો પ્રેમ એ બાળક પર બારે માસ સતત વરસતો જ રહે છે। જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, એટલે કે એવી માતાનો બીજો કોઈ વિકલ્પ નથી। આ રીતે આપણે માતૃપ્રેમ વિશે નિબંધ લખીશું। જે PDFમાં આપેલ છે એ નિબંધ તમારે ગુજરાતીની નોટમાં સારા અક્ષરે લખવાનો છે। આજનો અભ્યાસ અહીંયા સુધી રાખીશું। આગળનો અભ્યાસ આવતા વિડીયોમાં જોઈશું। અસ્તુ।